મંગલમ વાળું, આપણે ઉમેદનગર થી નીકળીએ ત્યાંથી અહીંયા સુધી આવી, તો આ રોડ નું ખાસ કઈ નામ નતું, લેક વ્યૂ વાળું, મંગલમ વાળું, રામપથ રોડ. ગાઈઝ, અમે બપોરે કઈક 8:30 વાગે ઘરે આવ્યા અને આવીને જોયું તો મારો ગલુડિયો છે ને, આમ મતલબ ધ્રુસકા ખાતું હતું કે આમ શ્વાસ લેવાની ટ્રાય કરતું ને, આમ લાઈક એનો જીવ જાતું હતું, મને એવું લાગ્યું. એક વાર એમ આવી રીતે કર્યું, મોઢું ખુલ્લું રાખ્યું, આમ એની આંખ એકદમ આમ પતલી થઈ ગઈ હતી, આમ મતલબ બંધ જ થઈ ગઈ હતી સમજો. અને બે વાર એમ કર્યું, ત્રીજી વાર કરવા ગયું, દીપ કીધું કે જલ્દી જા પાણી લ્યો, મને એવું લાગે છે કે આનો જીવ જાય છે. કારણ કે એની બે દિવસે છે ને તબિયત બહુ ડાઉન હતી, કાંઈ પણ ખાતો નહોતો, દૂધ નહોતો પીતો, કાંઈ નહીં, રમતો નહીં, સૂતો જ પડ્યો હતો, એક જ જગ્યાએ પડ્યો હતો એમ. તો અમે તોય દૂધને દેતા પડી, પીતો જ નહીં, તો અમને એમ કે થઈ જશે થઈ જશે થઈ જશે, પણ ન થયો. ને પછી દીપ પાણી લેવા ગયો ને એના ઉપર છાંટ્યો તો ત્યારે જ મરી ગયો. તો મને એમ લાગ્યું કે એ જાણે મારી રાહ જોઈને બેઠો હોય, તો આજ બપોર આખી રોવામાં ગઈ. ને લિટરલી એટલું દુઃખ થાય કે યાર આજે આટલો પાવન દિવસ ને સેલિબ્રેશનનો દિવસ ને મારો પોતાનો આટલો નજીકનો જે હતો રિલેટિવ આમ કહી શકાય, તો એ બસ એ હાલ્યો ગયો. તો ભગવાન એને સદગતિ આપે. અને બહુ દુઃખ થાય છે કે આજનો દિવસ આમ સારું પણ છે ને મારા માટે ખરાબ પણ છે. ભાઈ એમના કમ્પ્યુટરમાં વ્યસ્ત છે, નવો નવો કુર્તો ને બધું પહેરીને રામ ભગવાન ને આજે જ ભગવો કલર તે પહેર્યો છે. એટલે આજે છે ને આપણે અહીંયા સ્વામિનારાયણ મંદિર શોભાયાત્રા હતી, તો આપણે ત્યાં પણ જાવ તો, પણ એક વિડીયો છે ને આપણે બહુ એમ એઝ સૂન એઝ પોસિબલ મોકલવાનો હતો, ઇમરજન્સીમાં એડિટ કરીને મોકલવાનો હતો. બસ એ બધું પર કામ અહીંયા ચાલુ હતું અને હવે બસ હું તો રેડી છું. મેં તો બૂટ બૂટ બધો પહેરી લીધો છે, હવે કૃપા બસ તૈયાર થઈ છે. મને 25 મિનિટ લાગશે તો પછી હું જાઉં છું, અને તું પછી આવ તો હું એક. તો એવું તો તને એમાં શું કામ છે? રામકુંડ માં જાવ છે ને યાર, સ્વામીના મંદિર માં પણ જાવ તો, પણ હવે 6:15 વાગી ગયા ને તો હવે અંધારો થઈ ગયો છે યાર. કઈ અંધારો, આટલો બધો અજવાળો છે અને અંધારો અંધારો નહીં. એટલે ઇમ્પોર્ટન્ટ ને કામ હોય ને તો દીપ ને એમ જ હોય કે બારે જઈને આમ કરવું છે તેમ કરવું છે, એટલે બધું ભેગું તમે નખાઈ શકો. જિંદગીમાં તમને છે ને કંઈક મૂકવું પડે, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું જ પડે. પણ આ ફોટોગ્રાફી ને આવ મને નથી ગુમાવવો. તો ન ગમાવો હોય તો સૂટ ઓર્ડર લેવો જ નહીં, તો પછી ફ્રીજ પડ્યા હશો. ફટાફટ તૈયાર થઈ જાઉં, કપડાં ચેન્જ કરી નાખું. દીપે કુર્તો પહેર્યો છે તો હું પણ કંઈક સારું એવું પહેરી લઉં. રામ ભગવાનનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે, તો મસ્ત તૈયાર થઈ અને પછી તમને મળીએ. તો બસ મિત્રો, 7 વાગ્યા છે અને હવે ફાઇનલી વિડીયો પણ અપલોડ થઈ ગયો, લાઈક શોર્ટ્સ અપલોડ થઈ ગઈ, જે આપણે કરવાનું હતું એક ઇમ્પોર્ટન્ટ કામ તો એ બધો થઈ ગયો. અને બસ હવે કૃપા પણ રેડી છે, હું પણ રેડી છું, તો બસ હવે આપણે નીકળીએ છીએ. સ્વામિનારાયણ મંદિર જવાનું છે, રામકુંડ જવાનું છે, વોકરાફળીઓ જવાનું છે, પછી આપણી નાથ છે ત્યાં પણ પ્રસાદીને જમવાનું બધો છે. ટાઈમ બહુ ઓછો છે અને જગ્યા ફરવાની ને બધો અલગ અલગ જોવાનો ને ઘણો બધો છે, તો જોઈએ હવે યાર કેટલો થઈ શકે છે. અમે બહુ જ ટ્રાય કરી પણ નથી થઈ શકતો. એક મિનિટ પણ આમ સૂતા નથી, લેટ્યા પણ નથી, એક સેકન્ડ પણ. કન્ટિન્યુઅસ કામ 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 અને એ જ બધો હતો. તો જો તમે આ વિડીયોને બધા જોતા હો તો પ્લીઝ યાર શેર ને કરો, તો અમને જરાક મજા આવે કે ભાઈ આપણા વિડીયો વધારે માણસો જોવે છે, શેર કરે છે, તો પછી એમ આપણે પણ વધારે મોટિવેશન મળે કે ભાઈ આપણે હજી પણ ફૂલ મહેનત કરી અને આ ટાઈપના જ વિડીયો બનાવતા રહીએ. યસ, અને બીજી એક વસ્તુ, કીર્તિદાન ગઢવી પણ આજે આવવાના છે અમીસર પાસે, રામધૂન પાસે. 7 વાગ્યાનો ટાઈમ હતો તો હવે ત્યાં પણ જવાનો છે અને ભવ્યથી અતિ ભવ્ય આતશબાજી જે ફટાકડાનો ને એવું બધું પણ પ્રોગ્રામ રાખેલો છે. તો યાર હવે ફટાફટ નીકળીએ, બહુ લેટ થાય છે. રૂપા અહીંયા ફાઇનલ ચેક કરે છે બધું. અરે આપણે છે ને ઘણી વાર એમ લાગે કે આ લોકોનો શું છે, ડાયરેક્ટ શોર્ટ્સ કે ડાયરેક્ટ રીલ્સ કે વિડીયોઝ અપલોડ થઈ જાય છે અને પાછા માણસો પૂછે કે કેમ વિડીયો નથી આવતો કેમ, પણ એની પાછળની જે મહેનત છે ને તમે હું તમને જણાવી ન શકું કે કેટલું કેટલું બધું સ્ટ્રગલ ને પાછળ રહેલું છે. ઘણા બધાને એમ થાય કે આ બધું ફેક છે કે આ તો એમને એમને મળી ગયું, પણ એના પાછળની મહેનત મગજની દહીં થઈ જાય છે, મગજની. કઈ પણ જાકીટ બાકીટ તો આમાં મેળ નહીં પડે, પણ ટોપલો બોપલો કઈક લઈ લે.
ના મંદિરમાં પણ ફૂલ દીવાની બધા ચાલુ થઈ ગયા. આપણે વેલા ફર્સ્ટ ટાઈમ જ્યારે દિવાળી હતી ત્યારે જ અહીંયા બધું હતું ને, ત્યારે તો બધું દીવા ઓલવાઈ જવા ઉપર હતા ને ત્યારે આપણે આવ્યા હતા. બસ બધી જગ્યાએ લાઈક આપણા ઇન્ડિયા માટે આ બીજી દિવાળી છે એમ જ તમે કહી શકો. ફટાકડા અને બધા ફૂટશે જોરદાર, ફૂલ વાઈબ. એટલે આ વખતે ત્રણ દિવાળી, દિવાળી દેવ દિવાળી અને આજની સાત ત્રીજી દિવાળી 2024 ની સૌથી પહેલી દિવાળી. હાલો હવે હાલી આગળ, કૃપાના કપડાં થોડાક ઓ છે એના કારણે મે બી ક્યાંક અડી બાડી ના જાય, દીવો નકા ઓ થઈ જશે. તો દીવાથી બચતા બચતા મારો ડ્રેસ નાયલોન ટાઈપ છે ને, સિલ્ક ને બધું મિક્સ છે, તો મને બહુ જ બીક લાગતી હતી કારણ કે જરા કામ એક તણકલો ઉડે ને તો બળી જાય એમ. અને અહીંયા આખો ફૂલથી ડેકોર કર્યું છે, સ્પેશિયલી આ રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય છે ને એના માટે કરીને ભુજમાં આ બધી તૈયારીઓ અને ડેકોરેશન ને બધો છે ને બહુ મોટા પાયે હોય ઓલવેઝ. આ મેં હંમેશા નોટ કર્યો છે, તમે દિવાળી ના આવો કે ગમે ત્યારે આવો, કોઈ બી ફંક્શન કરશે નાનું હોય નાનું હોય. અરે ભાઈ ભાઈ, તો અહીંયા આપણો મિત્ર પણ મળી ગયો, વિચાર કરો. મળે તો ખરા ને, દીપ ને અમારા નસીબ. તો બસ ક્યાં ઓફિસે થી ડાયરેક્ટ? યસ યસ. કેટલો જોરદાર ને મોટા પાયે બધું ડેકોરેશન છે. હવે ફાઇનલી આપણે સ્વામીના મંદિરમાં બધું જોઈ લીધો છે, દર્શન કરી લીધા, અને હવે આપણે જઈએ છીએ હમીસર પાસે. અને આ બધા દીવાની આપણે વચ્ચેથી નીકળીએ છીએ, ઈ બાજુ છે ઈ બાજુ. ઝાડ ની નીચે ચપ્પલ છુપાવીને રાખ્યા હતા કે મારા ચપ્પલ જવા ન જોઈ. ચપ્પલ મતલબ કે બૂટ નવા છે યાર. અહીંયા જરી ને બધું જે શોભાયાત્રા હતું ત્યારે બધું કેટલું બધું ઉડાડ્યું છે, ગુલાબના પાંદડા ને બધું. બસ મારે ટ્રાફિક ટ્રાફિક એન્ડ ટ્રાફિક જેમ. આ જે છે ને આખો ટ્રક છે ને બધું અહીંયા બધું જ આ શણગાર્યું છે, આ શોભાયાત્રા માટેનું છે સ્પેશિયલી. અનફોર્ચ્યુનેટલી આપણે આવી ન શકીએ અહીંયા શોભાયાત્રામાં, પણ ઠીક છે આપણે આ બધું તો એન્જોય કરી લીધું ને. આપણે જરાક રામકુંડ વચમાં જ આવતું હતું, તો હવે આપણે ના પાડી પણ દીપ કે હાલો એકવાર આપણે જોઈ લઈ અહીંયા સુધી આવ્યા છીએ તો મિસ ન થાય. યાર દીવા તો અહીંયા ઘણ ખરા બધા ઓલવાઈ ગયા છે, પણ સારો એવો યાર અહીંયા બધી જગ્યાએ જય શ્રી રામ જય શ્રી રામ. અને આ બધા દીવામાં પાછી એ ઓપન કરી છે રંગોળી, આખો શ્રી રામ પણ લખેલો છે. નાઈસ, ઓહો ઉમા સિયા રામ ભગવાન પણ બનાવેલા છે. આપણે સવારના પણ આવ્યા હતા અને હમણાં પણ આજે આપણે અહીંયા આવ્યા છીએ. અહીંયા બાજુમાં જ રામધૂન પાસે જ આ રામકુંડ, અને એની આ સાવ બાજુમાં જ રામ રામધૂન છે, તો ત્યાં કીર્તિદાન ને એ બધા આવ્યા છે, તો ત્યાં પણ આખો જોરદાર ડાયરો ને એ બધો આખો પ્રોગ્રામ છે. હવે અહીંયાથી આપણે ડાયરેક્ટ જઈશું ત્યાં, અને પછી આપણે લોવાણા મહાજનવાડી ને ત્યાં પ્રસાદીનો અને મહાઆરતીનો ને એ બધો પ્રોગ્રામ ત્યાં છે. બસ મિત્રો હવે કેટલા 8:20 થઈ છે. અરે દીપ ને બધું મતલબ બધી જગ્યાએ જવું છે તો અરે ક્યારે પોસિબલ નહીં બને, ક્યારે હું છે ને જે અહીંયા જ છે અવાજ મે બી તમને આવતો હશે. ભગવાન થોડીક વાર હલાવજો તો આપણે જરાક એનો લાવો લઈ લઈએ. મહેતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા, એમનું બધાનું સ્વાગત કરું છું. નીતિન કુમાર તમે વિનંતી કરુંગા, વો ભી આગે આયે હમારે સભી વિધાયક સભી મહાનુભાવો સે અપના સ્વાગત લીજીએ. ટીમ સાથે આજે નીતિન કુમાર આપણને ફરી બીજી વખત કચ્છમાં આજે રામ ભક્તિ ભજન સંધ્યા.
તાળીઓ ફરી જાય આપણા કીર્તિદાન ભાઈ માટે. મયુરભાઈ સોની નું સન્માન કરવા માટે હું આદરણીય વિનોદભાઈ ને વિનંતી કરીશ. દેશ એ વિકસિત ભારત બનવો જોઈએ. આપણા સૌની એક નાગરિક તરીકે ફરજ બને છે મિત્રો. અવ્યવસ્થા થઈ જશે, ઓટલા સુધી સંખ્યા દેખાઈ રહી છે. શ્રીપતિ રામચંદ્ર મહારાજ કી જય. તમારું મૂળ વતન ગયું છે તો કહેવાનું કે અમે પણ આજે અયોધ્યા પુરી ના જ છીએ. પછી હું રિટર્નમાં લઈ આવીશ.